વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિજ્ઞાન લેસન નંબર 1. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે? આપણે સૌ જાણીએ છીએ કે ટેક્સ્ટબુકનો 10મો પ્રશ્ન હું તમને લખીને સમજાવીશ. જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે, આપણને એટલે સજીવોને, વનસ્પતિને, પ્રાણીઓને, સૂક્ષ્મજીવોને, મનુષ્યને. આપણે જે ખોરાક ખાઈએ તેમાંથી ઉર્જા મળે. સૂક્ષ્મજીવો ખોરાક લે, વનસ્પતિ ખોરાક બનાવે, પ્રાણીઓ ખોરાક લે, મનુષ્ય ખોરાક લે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. પાચન દરમિયાન ખોરાક છે ને એ સિમ્પલ ફોર્મમાં ડિવાઈડ થાય. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થો છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ શું બને? ગ્લુકોઝ. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. તો બેટા, 10મો પ્રશ્ન શું કહે છે આપણા ટેક્સ્ટબુકમાં જોઈએ. શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે, સમજાવો. બરાબર. તો બેટા, તમારી સ્ક્રીન ઉપર શા માટે શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે તમારી સ્ક્રીન ઉપર સંપૂર્ણ પ્રશ્ન છે. શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. બાળકો, તમારે જે રીતે મેં પ્રશ્ન લખેલો છે એમ પોઈન્ટ બનાવીને પ્રશ્ન લખવાનો છે. જીવન જીવવા માટે સજીવોને ઉર્જાની જરૂર પડે છે. સજીવોને આ ઉર્જા તેના વડે લેવાતા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. તમારે ને મારે જો જીવવું હોય, આપણે સજીવ છીએ, વનસ્પતિ સજીવ છે, પ્રાણીઓ સજીવ છે, સૂક્ષ્મજીવો સજીવ છે, બધાને ઉર્જાની જરૂર પડે. સજીવોને આ ઉર્જા તેના વડે લેવાતા ખોરાકમાંથી પ્રાપ્ત થઈ. મનુષ્ય ખોરાક લે, વનસ્પતિ ખોરાક લે, પ્રાણીઓ ખોરાક લે, સૂક્ષ્મજીવોએ ખોરાક લે, ભાત, બટાટા, બ્રેડ વગેરે કાર્બોદિત પદાર્થ છે. આ કાર્બોદિત પદાર્થો વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ કાર્બોદિતનું વિભાજન થઈ ગ્લુકોઝ બને. જેમ 2000 રૂપિયાની નોટ હોય, આપણે પેન્સિલ લેવા જઈએ તો વેપારી ના પાડી દે, પણ આપણે 100 રૂપિયાની નોટ લઈને જઈએ, 2000 રૂપિયાના છૂટા લઈએ કોઈ પણ દુકાનેથી, અને પછી 100ની નોટ લઈને જાઓ તો તમને પેન્સિલ આપશે, એમ આ કાર્બોદિત પદાર્થો વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ સજીવના શરીરમાં રહેલા કોષોના ઓક્સિજન સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે છે. આ ગ્લુકોઝ સજીવના શરીરમાં રહેલ કોષોના ઓટુ સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પ્રશ્ન સમીકરણ બાકી છે, પહેલાં આટલો સ્ક્રીનશોટ લ્યો, એટલું સમીકરણ લેવડાવું તમને. હવે આગળ સમીકરણ સાથે સમજૂતી. બેટા, ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6 વત્તા 6O2. બેટા, આ 6 છે ની પ્રક્રિયા બેલેન્સ માટે છે. પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓ, પાણીના 6 અણુઓ અને ઉર્જા મુક્ત થઈ છે. C6H12O6 વત્તા 6O2 પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ, પાણીના 6 અણુ ઉર્જા મુક્ત કરે, એટલા માટે શ્વસન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય ને બેટા, એને ઉષ્મા ક્ષેપક કહેવાય, અને જે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ થાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે તમારી સ્ક્રીન ઉપર 9મો પ્રશ્ન. વિઘટન પ્રક્રિયા એટલે શું? સમીકરણ સાથે સમજાવો. તો બાળકો, વ્યાખ્યા. બીજી લીટીમાં વિઘટન પ્રક્રિયા, ત્રીજી લીટીમાં એક જ પ્રક્રિયક તૂટીને સરળ નિપજો આપે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. મુદ્દો છે, એક જ પ્રક્રિયક તૂટીને સરળ નિપજ આપે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે સ્ક્રીનશોટ અગાઉ જ લઈ લીધો છે, તમે ન લીધો હોય તો લઈ લેજો. હવે આગળ ઉદાહરણ.
કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એટલે ચૂનાનો પથ્થર પણ કહેવાય ને ઉષ્મા આપવાથી તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય. એક જ પદાર્થનું એક જ પ્રક્રિયા તૂટી સરળ નિપજ આપે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય. ઉષ્મા આપી કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. તો આ હતું બરાબર વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ. સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો, તમને ભણવાની અભ્યાસ કરવાની સમજવાની મજા આવે. હું તમને હવે વિઘટન પ્રક્રિયા છે એ સ્ક્રીન ઉપર સમજાવું છું. એક શુષ્ક ઉત્કલન નળીમાં, આ ઉત્કલન નળી છે બાળકો, આયરી 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લ્યો. આ ફેરસ સલ્ફેટનું સૂત્ર તમારી સામે છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો બેટા. ફેરસ સલ્ફેટ છે એનો સ્ફટિક છે ક્યાં રંગનો છે એ આપણે નોંધવાનું છે. આકૃતિ 1.4માં, આકૃતિ 1.4માં બતાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને, જો આ ઉત્કલન નળી બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. આ બર્નર છે, અહીંયા સ્પિરિટ લેમ્પ પણ હોય. સ્પિરિટ એવું છે કે જે ડૉક્ટર આપણને ઇન્જેક્શન દેતા પહેલાં લિક્વિડ લગાડે, એ લિક્વિડ અહીંયા વપરાય, કેરોસીન ન વપરાય. સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. જેમ પૂરી તૈયાર પહેલાં અલગ કલર હોય, તળેલો અલગ હોય, રોટલી ગરમ કર્યા પહેલાં અલગ હોય, ગરમ કર્યા પછી અલગ હોય, એવી રીતે ફેરસ સલ્ફેટનો સ્ફટિક છે એ ગરમ કર્યા પહેલાં અલગ કલરનો છે, ગરમ કર્યા પછી અલગ કલરનો છે. ફેરસ સલ્ફેટ છે એને તમે ગરમ કરો છો તો અલગ કલરનો હોય બરાબર, ગરમ કર્યા પહેલાં લીલાશ પડતો બરાબર છે. કેવો છે ફેરસ સલ્ફેટનો રંગ? લીલાશ પડતો છે. હવે ગરમ કર્યા પછી લાલાશ પડતો, બારે વાર તો હાવ હેલું છે બેટા, લાલાશ પડતો. આ બધા પ્રયોગો તમે કોલેજ લેવલમાં જાઓ, લીલાશ લાલાશ અહીંથી અહીંથી ખાલી એક રૂપ દૂર થયું. શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાણું જોયું? ફેરસ સલ્ફેટ કેવા રંગનો? લીલો. હવે સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ તમે સૂંઘી શકો છો. કેવી? ફેરસ સલ્ફેટ ઉષ્મા એટલે ગરમી, ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીંયા બગડો પ્રક્રિયા બેલેન્સ કરવા માટે આપો, એ તમે મારી પાસે ભણીશો, ઓફલાઈન આવશો ત્યારે. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે એક જ પ્રક્રિયા તૂટીને વધુ નિપજ આપે, આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. તો બેટા મેં તમને આ જ વ્યાખ્યા કીધી છે, એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજ આપે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટ જેમાં પાણીના સાધણું છે, ના સ્ફટિકને ગરમ કરતાં પાણી દૂર થાય, સ્ફટિકનો રંગ બદલાય એટલે લીલા સ્ફટિકમાંથી લાલા સ્ફટિક. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ આર્યો Fe2O3 ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે, સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતી અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહેવાય, કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો. તેના અનેક ઉપયોગ છે, તે પૈકીનો એક સિમેન્ટ બનાવવા થાય. ઉષ્માની મદદથી કરવામાં આવતી આ વિઘટન પ્રક્રિયા ઉષ્મીય વિઘટન કહેવાય. બેટા તમને પ્રશ્ન પૂછાય ઉષ્મીય વિઘટન સમજાવો, તો પણ તમારે આ જ લખવાનું કે જે પ્રક્રિયકને ઉષ્મા આપવાથી વિઘટન પામે તેને ઉષ્મીય વિઘટન કહેવાય, અને ઉષ્માની હાજરીમાં થાય છે એટલે ઉષ્મીય વિઘટન કીધું. સૂત્ર તમારી સામે છે બરાબર. તમે આ પ્રક્રિયા ઉષ્મીય વિઘટન ટેક્સ્ટબુકનો 12મો પ્રશ્ન છે બેટા, ટેક્સ્ટબુકનો 12મો પ્રશ્ન છે, શું કહે છે એમાં ધ્યાન આપો. એવી વિઘટન પ્રક્રિયાના એક એક સમીકરણ આપો જેમાં ઉષ્મા ઉર્જા એટલે ઉષ્મીય વિઘટન પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા પૂરી પાડવામાં આવે. આ પ્રકાશ અને વિદ્યુત પછી કરાવ્યું,
મેં તમને આ ઉષ્માવાળું તો કરાવી દીધું, આ પ્રક્રિયા પણ ઉષ્મીય વિઘટનમાં લખી શકો છો, આ પ્રક્રિયા પણ ઉષ્મીય વિઘટનમાં લખી શકો છો. વધુ માહિતી નવા વિડીયોમાં.